સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોમાં. સો ગાઈઝ, આજના વિડીયોમાં થવાની છે ફરીથી 5 નવી યાર જબરદસ્ત ટ્રિક, જેની મદદથી તમે તમારા ફ્રેન્ડ અને એનિમીને પૂરેપૂરા સરપ્રાઈઝ કરી શકો છો. અરે ખરેખર યાર, આજની આ ટ્રીકો છે ને એટલી જબરદસ્ત છે ને, જેને જોઈને તમને ખૂબ જ મજા આવવાની છે. તો યાર ભૂલ્યા વગર આજના વિડીયોને તો જરૂર છેલ્લે સુધી જોઈ લેજો, અને જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક પણ કરી દેજો. અને હા, રણજીત કુમારભાઈ કહેતા હતા કે યાર વિડીયોને લાઈક કરો તો ત્યાં તમને જાદુ જોવા મળે છે. મિત્રો, અત્યારે જ તમે લાઈક કરો અને મને નીચે કોમેન્ટમાં જણાવો કે યાર તમે લાઈક કરો ત્યાં શું અલગ જાદુ જોવા મળે છે, મતલબ શું કઈ યુટ્યુબનું નવું અપડેટ આવ્યું છે એ મને નીચે કોમેન્ટમાં જણાવી દેજો. અને હા, સાથે સાથે સબસ્ક્રાઈબના બટનને પણ જોઈ લેજો કે ત્યાં પણ કઈ નવું જાદુ નથી આવ્યું ને, એટલે કે યાર સબસ્ક્રાઇબનું બટન દબાવીને બેલ આઇકનને ઓલ ઉપર કરી દેજો. ઓકે, તો મિત્રો આપણી પહેલા નંબરની જે ટ્રિક છે એ થવાની છે જે જગ્યાએ હું છું ત્યાં, એટલે કે યાર કોટા ટુવાની ઉપરની સાઈડ. અને મારા ખ્યાલ પ્રમાણે યાર તમને બધાને ખબર પડી જ ગઈ છે કે હું કઈ જગ્યાએ છું. તો સિમ્પલી તમારે અહીંયા આવતું રહેવાનું અને અહીંયા આવીને સુઈ જવાનું છે. તો ગાઈસ, સિમ્પલી તમારે પણ જે રીતે મેં કર્યું છે એ જ રીતે, એટલે કે અહીંયા આવીને સુઈ જવાનું છે. અને તમે આ રીતે કરશો એટલે અહીંયા તમે સુઈ શકો છો. તમારું જે કેરેક્ટર છે એ અડધું આ જમીનની અંદર જતું રહેશે, એટલે કે યાર આપણું જે કેરેક્ટર છે એના પગ આ જમીનની અંદર જતા રહેશે. અને ત્યાર પછી તમારી પાસે જે લૂંટ હોય ને તે લૂંટને તમારે અહીંયા ડ્રોપ કરવાની છે. જી હા ગાઈસ, જે રીતે હું કરું છું ને એ જ રીતે તમારે કરવાનું છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો આપણે લૂંટને ડ્રોપ કરી દીધી, પણ આ રિપેર કિટ થોડીક દેખાતી હતી તો એને આપણે ફરીથી લઈ લીધી. અને અહીંયા હવે તમે જોઈ શકો છો અહીંયા આપણે ઘણી બધી લૂંટને ડ્રોપ કરી હતી, પણ અહીંયા એ થોડી પણ નથી દેખાતી. એટલે કે આપણે જે લૂંટને અહીંયા ડ્રોપ કરી છે એ ત્યાં છે તો ખરી, પણ એ પૂરેપૂરી ગાયબ થઈ ગઈ છે, મતલબ એ બહારથી નથી દેખાતી. અને જો આ રીતે કરીને તમે અહીંયા કોઈ પણ લૂંટને માર્ક કરો છો અને તમારા ફ્રેન્ડ બોલાવો છો તો એ પૂરેપૂરો સરપ્રાઈઝ થઈ જશે. તો મિત્રો, આ હતી આપણી પહેલા નંબરની ટ્રિક. અને ચાલો હવે જોઈએ આપણે આપણા બીજા નંબરની જે એકદમ ઓપી ટ્રિક છે તેને. તો ગાઈસ, આ બીજા નંબરની જે ટ્રિક છે ને એ તમે તમારા ફ્રેન્ડની સામે કરો છો ને તો એ પૂરેપૂરો સરપ્રાઈઝ, જ્યારે પૂરેપૂરો હેરાન થઈ જશે. તો આ ટ્રિકને કરવા માટે સિમ્પલી તમારે આવતું રહેવાનું છે રામનામ વિલેજની આ બાજુની સાઈડ, મતલબ યાર બરમુડા મેપ છે તો તમને બધાને ખબર જ હશે કે આ લોકેશન ક્યાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે ઝાડ છે એ ઝાડની પાસે તમારે સુઈ જવાનું છે. અને ત્યાર પછી અહીંયા તમારે જોઈસ્ટિકને આગળ રાખીને તમારી પાસે જે ગન છે એને એક જ ધારું બદલાવતું રહેવાનું. અને આ રીતે તમે કરશો એટલે ધીમે ધીમે તમે આ ઝાડની ઉપર જતા રહેશો. ત્યાં ગાઈસ, આ 100% રિયલ છે, એટલે કે અહીંયા મેં કોઈ પણ પ્રકારનું એડિટિંગ નથી કર્યું. તમે પણ એકવાર જરૂર આ ટ્રિકનો ઉપયોગ કરજો. અને તમને બધાને ખબર છે કે યાર જો આપણે કોઈ પણ ઝાડ ઉપર જવું હોય તો આપણે આપણા ફ્રેન્ડની મદદ લેવી પડે છે અથવા તો ગ્લુવલ લગાડવો પડે છે, પણ અહીંયા તમે આ ટ્રિકનો ઉપયોગ કરીને સોલોમાં, એટલે કે તમે એકલા પણ આ ઝાડની ઉપર ચડી શકો છો. અને હા, આ ઝાડ ઉપર તમે થોડાક ઉપર જતા રહો, એટલે કે જ્યાં સુધી વળાક છે ત્યાં સુધી તમે પહોંચી જાઓ. ત્યાર પછી તમે જલ્દીથી જશો તો ત્યારે તમે કંટ્રોલ રાખજો, ઓકે ને, એટલે કે જોયસ્ટિકને થોડી થોડીક જ આગળ ફેરવજો, એટલે કે ધીમે ધીમે આગળ જજો. અને અહીંયા તમે જોઈ શકો છો, લો યાર મારાથી જ કંટ્રોલ ના રહ્યું તો અહીંયા હું નીચે આવી ગયો. ચલો યાર એકવાર ફરીથી હું આના ઉપર જતો રહ્યો છું. અને અહીંયા હવે તમે જોઈ શકો છો આટલા ઉપર આવી જાવ ત્યાર પછી તમે અહીંયા આ જે બેસવાનું બટન છે એના ઉપર ક્લિક કરીને અહીંયા તમે ઊભા પણ રહી શકો છો. એટલે કે યાર અહીંયા જો તમે સોલોમાં ગેમ રમો છો તો તમે આ ટ્રિકનો ઉપયોગ કરીને અહીંયા સર્વાઈવ કરી શકો છો, અથવા તો તમે સ્કોડ અથવા તો ડુઓમાં રમો છો તો તમારા મિત્રોને પૂરેપૂરા સરપ્રાઈઝ કરી શકો છો. એને કહી શકો છો કે યાર જો હું ગ્લોવલની વગર આ ઝાડની ઉપર આવી ગયો છું. તો મિત્રો, તમે પણ આ ટ્રિકનો ઉપયોગ કરીને તમારા મિત્રોને સરપ્રાઈઝ કરજો. અને હા, ત્યાર પછી અહીંયાથી જો તમારે વગર ડેમેજ નીચે ઉતરવું છે તો સ્કોપ ઓન કરીને જોયસ્ટિકને પાછળની તરફ કરશો તો તમે અહીંયા વગર ડેમેજ નીચે ઉતરી જશો. ઓકે, તો ગાઈસ, ત્યાર પછીની આપણી ત્રીજા નંબરની જે ટ્રિક છે એ ટ્રિકને કરવા માટે સિમ્પલી તમારે આવતું રહેવાનું છે કેપ ટાઉનમાં. અને અહીંયા તમે લોકેશન જોઈ લો, મતલબ યાર તમને ખબર પડી જ ગઈ છે. તો સિમ્પલી તમારે અહીંયા આપણી જે મેકલેરન કાર છે એ કારને લઈને આવતું રહેવાનું. અને અહીંયા જે રીતે હું આ કારને સેટ કરું છું એ રીતે તમારે સેટ કરી દેવાની. તો મિત્રો, આ કાર છે એને તમારે કંઈક આ રીતે સેટ કરી દેવાની. અને ત્યાર પછી તમને બધાને ખબર છે કે યાર આ કારમાં એક જાદુ છે, એટલે કે અહીંયા એન્ટર ઉપર ક્લિક કરીને તમે ગેટ ઓફ કરશો એટલે તમે આની અંદર આવી. જી હા ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો હું આ જમીનની પૂરેપૂરો અંદર આવી ગયો છું જ્યાં મને કોઈ જોઈ પણ નહીં શકે. તો તમે પણ આ ટ્રિકનો ઉપયોગ કરીને આની અંદર આવી શકો છો. અને અહીંયાથી તમે કોઈ એનિમીને મારી પણ શકો છો, પણ હા, જે એનિમીને તમે મારવાના છો એ તમારી સામે હોવો જોઈએ, ઓકે ને, એટલે કે પાછળની સાઈડ હોય તો એને તમે ના મારી શકો, પણ જો એ સામેની સાઈડ છે તો તમે એને આરામથી મારી શકો છો અને એનું કિલ પણ લઈ શકો છો. તો મિત્રો, આ છે આપણી ત્રીજા નંબરની ટ્રિક. અને આ ટ્રિકનો ઉપયોગ કરીને તમે તમારા ફ્રેન્ડને સરપ્રાઈઝ તો કરી જ શકવાના છો, પણ એની સાથે
સાથે સાથે તમે ઘણું બધું રેન્ક પુશ પણ કરી શકવાના છો। તો આ હતી આપણી ત્રીજા નંબરની ટ્રિક, અને જો તમને આ ટ્રિક પસંદ આવી છે તો આજના વિડીયોને લાઈક કરી દો, અને આવી જ બીજી ટ્રિકો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ગાઈઝ ત્યાર પછીની જે આપણે ચોથા નંબરની ટ્રિક છે એ થવાની છે અલ્ફાઇન મેપમાં, અને આ ટ્રિક યાર એટલી બધી ખાસ તો નથી, પણ જો તમારે આ ટ્રિકને કરવી છે તો તમારે આવતું રહેવાનું અલ્ફાઇન મેપમાં। અને તમને બધાને ખબર છે કે યાર અલ્ફાઇન મેપમાં આવા પુલ તમને ઘણી જગ્યાએ જોવા મળી જાય છે, તો સિમ્પલી તમારે આવો જે પુલ છે ત્યાં આ રીતે સૂઈ જવાનું, અને આ રીતે તમે સૂઈ જશો ત્યાર પછી તમારું જે કેરેક્ટર છે એના પગ જતા રહેશે આની અંદર, અને એ જાય ત્યાર પછી તમારી પાસે જે લૂંટ હોય તેને તમારે અહીંયા ડ્રોપ કરી દેવાની। એટલે કે યાર આપણી પહેલા નંબરની જે ટ્રિક છે એ અને આ ટ્રિક બને સરખી જ છે, પણ ફક્ત જગ્યા ફેર છે, ઓકે ને। એટલે કે આ અલ્ફાઇન મેપમાં છે, અને પેલી આપણી જે પહેલા નંબરની ટ્રિક હતી એ હતી બરમુડા મેપમાં। તો અહીંયા પણ તમે જોઈ શકો છો આપણે લૂંટને ડ્રોપ કરીએ અને આપણી જે લૂંટ છે એ અહીંયા ગાયબ થઈ ગઈ। અરે એક મિનિટ યાર, અહીંયા પણ આપણી જે મેડિકિટ છે દેખાય છે, તો અહીંયા તમે જોઈ શકો છો આપણે મેડિકિટને લઈ લીધી। ત્યાર પછી અહીંયા જે આપણી બાકીની લૂંટ છે થોડીક પણ આપણને નથી દેખાતી, મતલબ એ પૂરેપૂરી હાઈડ થઈ ગઈ છે। તો મિત્રો આ હતી આપણે ચોથા નંબરની ટ્રિક, અને ચાલો હવે જોઈએ આપણે આપણા પાંચમા નંબરની જે ટ્રિક છે તેને। ઓકે, તો ગાઈઝ ત્યાર પછી આપણી પાંચમા નંબરની જે ટ્રિક છે એ કોઈ પણ પ્રકારની ટ્રિક નથી। એટલે કે જેમ તમે થંબનેલમાં જોયું કે જે ગાડી નથી ચાલતી એ ગાડી ચાલે છે, અને એટલું જ નહીં તમે શરૂઆતમાં પણ જોયું કે યાર જે ગાડી નથી ચાલતી એ ગાડીથી આપણે એનિમીનું કિલ કરી રહ્યા હતા। ઓકે, તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો આ રહ્યો એ વિડીયો, અને આ જે વિડીયો છે એ એડિટ કરેલો છે। જી હા ગાઈઝ, આ રિયલ નથી, આ એડિટ કરેલો છે, અને જેને એડિટ કર્યું છે એનું નામ પણ અહીંયા લખેલું છે, મતલબ એની ચેનલનું નામ પણ લખેલું છે। મિત્રો આશા રાખું છું કે તમે સમજી ગયા હશો, એટલે કે જે ગાડી નથી ચાલતી એને ચલાવવી અસંભવ જ છે, જેવી રીતે તમે શરૂઆતમાં જોયું હતું કે અસંભવ, તો હા એ અસંભવ જ છે, અને આવી રીતે તમે એડિટ કરીને ચલાવી શકો છો। બસ યાર આજના વિડીયોમાં આટલું જ હતું, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે તો યાર અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો, અને આવી જ રીતે બીજી નવી નવી ટ્રિકો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અને હા મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ।